धोरण 10-12 रिपीटर विद्यार्थियों की आवतीकाल परीक्षा अमदावाद में शालाओं में बैठक व्यवस्था कराई है। सामाजिक अंतर जलवाय रीते बैठक व्यवस्था करवामां आवी छे। मास्क और सैनिटाइज साथ विद्यार्थियों परीक्षा आपशे। एक वर्ग में 20 जेटला विद्यार्थियों बेसी शकशे। तो आवतीकाल धोरण 10 અને ધોરણ 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા છે તે આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે। સ્કૂલ દ્વારા તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે કરી નાખવામાં આવી છે। વિદ્યાર્થીઓને કયા બ્લોકમાં બેસવાનું છે, કેટલા વિદ્યાર્થીઓ બેસશે, વિદ્યાર્થીઓની કહી શકાય બેન્ચીસ ઉપર પણ તેમના નંબર છે તે લખી દેવામાં આવે છે। એક ક્લાસની અંદર 20 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય તે પ્રમાણે આ વખતે બોર્ડે વ્યવસ્થા કરી છે। દર વર્ષે 30 જેટલા વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને એક ક્લાસની અંદર 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે। એક બેન્ચ છોડીને એક બેન્ચ પર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે। કહી શકાય કે વિદ્યાર્થીઓએ લાંબી ફાઇટ પણ આપી હતી કે માસ પ્રમોશન મળે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે રિપીટર વિદ્યાર્થીઓ છે તેમને ફરજિયાત પરીક્ષા આપવી પડશે તેવો નિર્ણય લેવાતા આખરે આવતીકાલથી વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। ત્યારે સ્કૂલના પ્રિન્સિપલ સાથે સીધી વાત કરીશું, કઈ પ્રકારે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે સાહેબ? આવતીકાલે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું આયોજન છે, કઈ રીતની વ્યવસ્થા? ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના જે પણ કંઈ કોરોના ગાઈડલાઇન છે એને અનુસંધાને ધ્યાનમાં રાખીને એક ક્લાસની અંદર 20 વિદ્યાર્થીઓને જિગજેગ સ્ટાઇલથી એ બેન્ચ ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવામાં આવશે, સાથે માસ્ક જે છે ફરજિયાત કરીને આખી સ્કૂલ જે છે એને સેનેટાઇઝ પણ કરવામાં આવેલી છે, અને સાથે સાથે વિદ્યાર્થીઓ જે છે એને ધોરણ 10ની અંદર સવારે એના નિર્ધારિત કરેલા સમય મુજબ પ્રવેશ આપવામાં આવશે। ચોક્કસ એટલે કહી શકાય કે આવતીકાલથી જે પરીક્ષા શરૂ થઈ રહી છે તેની અંદર સ્કૂલો છે તે સેનેટાઇઝ કરી દેવામાં આવી છે, ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ રહે, વિદ્યાર્થીઓ માસ્ક પહેરે તેનું ધ્યાન રાખવામાં આવશે, અને આવતીકાલથી ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા છે તેનો પ્રારંભ થઈ રહ્યો છે। કેમેરામેન અજય પટેલ સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ।